उमरगाम तालुका पंचायत प्रमुखे स्टेम्प ड्यूटी हेठना 3.5 करोड़ विकास कामों अटवाया होने कारण तालुका विकास अधिकारी पर मंजूरी बाबते भेदभाव नीति अपनाव तो आक्षेप कर्यो हतो। उमरगाम तालुका पंचायत प्रमुख जयाबेन पटेले तालुका विकास अधिकारी पर आक्षेप कराता जणाव्युं हतुं के उमरगाम तालुकाना अनेक गामना रोडो अने शाला संकुल तेमज आरोग्य अने गटर जेवी सुविधा माटे 3.5 करोड़ विकासना कामोने जिल्ला पंचायत तरफथी मंजूरी आपवामां आवी छे अने आ विकासना कामोने तालुका विकास अधिकारी सुरेश कलाराए मंजूरी नहीं आपाता विकासना कामो अटवाई गया छे। आगामी दिवसोमां जिल्ला अने तालुका पंचायतनी योजनारी चूंटणीना कारणे 15 दिवस बाद आचार संहिता लागू पड़ी जशे त्यारे टीडीओ तात्कालिक धोरणे उमरगाम तालुका पंचायतनी सामान्य सभामां मंजूरी थयेला विकासना कार्योने तात्कालिक मंजूरी आपे तेवी मांगणी करी हती। आपणे सामान्य सभा लेवाई सामान्य दरखास्त बहुमतीथी अने सर्वसम्मतिथी मंजूर थई गयेला छे। ए कामोनुं लिस्ट आजे 2 महिना थई गया छे। मारी जे प्रोसेस हती ए पूर्ण करी दीधी छे। मारे साइन करीने मे जे तालुका विकास अधिकारीने आपी दीधा छे बधा कामोनुं लिस्ट, પરંતુ હજુ સુધી એની તાંત્રિક મંજૂરી મળી નથી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબને કહ્યું છે તો આજે આપી દઈશ, કાલે આપીશ, પ્રમાણપત્ર આવે પછી આપીશ, એવી રીતે કહે છે, પણ હજુ સુધી આવી નથી મંજૂરી। કેટલાના કામો હશે અંદાજે, તને કયા કયા કામો છે? એમાં આપણા જે વિકાસના કામોથી લઈને ટોટલી જેમ કે જે આપણા ગામડામાં દરેક વિકાસના કામો લીધા છે, રસ્તાના પાણી વિભાગના પ્રશ્નોના કામો છે, તેમજ રસ્તાના કામો લેવામાં આવ્યા છે, એવી રીતે વિકાસના કામો જ આપણે લીધા છે। ખાસ કરીને જે કામો છે તો એ નથી થયા તો એના લીધે ને કેવા પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય છે? આપણે એક પ્રમુખ તરીકે ઘણા બધા પ્રશ્નોનો સામનો થયો છે, કેમ કે બીજા બધા તાલુકામાં મંજૂરી, વહીવટી મંજૂરી મળી ગઈ છે, ઉમરગામ તાલુકામાં કેમ એવી રીતે પ્રશ્ન રજૂઆત થતા હોય છે કે કેમ વહીવટી મંજૂરી નથી મળી, કે કેમ આજ સુધી ઉમરગામ તાલુકામાં આ બધા ઘણા બધા પ્રશ્નો આવ્યા છે? એટલે ઘણા બધા ગામના સરપંચો છે, મારા સાથી મિત્રો સભ્યશ્રીઓનો પણ મારી પાસે મેસેજ આવે છે કે આપણા ઉમરગામ તાલુકામાં હજુ સુધી તાંત્રિક મંજૂરી કેમ નથી મળી। આપણે તાલુકા વિકાસ અધિકારીને કહ્યું છે કે જે કંઈ પ્રોસેસ હોય એ પૂર્ણ કરો અને સામે અત્યારે જે ચૂંટણીના આચારસંહિતા લાગે એ પહેલાં મંજૂરી મળી જાય તો આપણે કંઈક આપણા ચૂંટણીના આગળ કંઈક કામોનું શરૂઆત કરી દઈએ। તો એ માટે આપણે તાલુકા વિકાસ અધિકારી સાહેબને કહી દીધું છે કે મંજૂરી મળી જાય। અંદાજિત કેટલા કરોડના એવા કામો છે કે જેની તાંત્રિક મંજૂરીના કારણે અટકેલા છે? અંદાજિત આપણે સ્ટેમ્પ ડ્યુટી 18-19 અને સ્ટેમ્પ ડ્યુટી 19-20 એટલે કે આઈ થિંક 3-3.5 કરોડ જેટલા અમે કામો આપણે લીધા છે, તેની તાંત્રિક મંજૂરી હજુ સુધી નથી મળી। એટલા માટે ક્લાસ સાહેબ આવેલા હતા, પરંતુ રેન્ટ કમિટી મિટિંગમાં કોઈ પણ દરખાસ્ત એવી રીતે આવી ન હતી, મિટિંગ સેટ પૂર્ણ કરી દેવામાં આવી કે આપણા તાલુકામાં વિકાસના કામોનું જે લિસ્ટ આપણે મૂક્યું છે એને જે મંજૂરી નથી મળી તેના વિશે ચર્ચા કરવામાં આવી, તો ક્લાસ સાહેબ પણ કહેતા હતા કે સામે ચૂંટણી આવે છે 10-15 દિવસમાં આચારસંહિતા લાગવાની છે, તો એ પહેલા તાંત્રિક મંજૂરી આપી દે તો વહેલા કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય।